નિખિલ મુસરે સિનેમન પ્રોડક્શન્સની હમણાં રોંગ સાઈડ રાજુ જે ફિલ્મ આવી, એટલે મારે હવે આગળ પરિચયમાં કોઈ લાઈન બોલવાની જરૂર નથી. એના નિર્દેશક, એમની ફર્સ્ટ ફિલ્મ હતી, એમણે ખૂબ સુંદર કામ કર્યું એમાં, વૈશલ શાહ. બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કલેક્શન ધરાવનારી છેલ્લો દિવસ નામની ફિલ્મના નિર્માતા તેઓ. વૈશલ શાહ આપણી સાથે છે. શૈલેન્દ્ર વાઘેલા, દિવ્ય ભાસ્કર સાથે તેઓ જોડાયા છે. ફિલ્મ ક્ષેત્રે ઘણું બધું લખતા રહે છે, તમે એમને અવારનવાર વાંચતા રહો છો, રિવ્યુઝ આપતા રહે છે. અને જયેશ અધ્યારુ, એમના પણ રિવ્યુઝ તમે, આપણે એટલે આપણી સાથે ટોટલ બે વિવેચક થયા, પણ બંનેની પોતપોતાની શૈલી છે રિવ્યુ કરવાની. નિર્માતા છે અને નિર્દેશક છે, એટલે ખૂબ બધા પોઈન્ટ ઓફ વ્યૂઝ આજે અહીંથી આપણને મળવાના છે. હું ચર્ચાનો દોર ખુલ્લો મૂકું છું. બહુ બધા લોકોને, મેકર્સને બી ફરિયાદ હોય છે કે અમુક વિવેચકો એવું નક્કી કરીને જ બેઠા છે કે આની ફિલ્મ આવે એટલે મારે આવું લખવું છે. ના ના, એવું કઈ હોય છે ખરું? ના, જરાય હોય જ નહીં, સવાલ જ બરાબર. ઓકે, કારણ કે કોઈ પણ રિવ્યુ એ ઇન્ડિપેન્ડન્ટ હોય, બરોબર. અને જ્યારે સપોઝ કોઈ વ્યક્તિ કે કોઈ વિવેચક એ ફિલ્મ જોવા જાય, તો એનો પહેલી વહેલી પ્રાયોરિટી એ ફિલ્મ હોય જે તે એ ફિલ્મ જોવે છે. પછી બીજું બધું સેકન્ડરી હોય, એ કયા ડિરેક્ટરની ફિલ્મ છે, કયા પ્રોડ્યુસર છે, કે કોણે લખી છે, એમાં કોણ હીરો હિરોઈન છે, એ બધું સેકન્ડરી હોય. પહેલાં તો એક ફિલ્મ એઝ અ પ્રોડક્ટ, એઝ અ કૃતિ, એ જ મુખ્ય હોય. એવું હું એ વાત સાથે સમજ. આપનું શું કહેવું છે સાહેબ? એવું ક્યારેય નથી હોતું કે અમુક મેકર્સે ફિલ્મ વખાણવી કે વખોડવી, એટલે રિવ્યુઅર્સ ક્યારેય એવા બાયસ થઈને કોઈ દિવસ રિવ્યુ લખતા નથી હોતા. એમને મેકર્સને એવું લાગતું હોય અલગ વાત છે, જનરલી એવું થતું હોય કે ખરાબ રિવ્યુ લખ્યો અને મેકર્સ એવું કહી દે કે આ તો એણે નક્કી કરેલું આવી રીતે લખવું એમ, બાકી રિવ્યુઅર્સને એવું હોતું નથી. ઇવન તો રિવ્યુઅર્સ તો એટલી અદા તટસ્થ હોય છે કે એમને ગમતી જોનરની ફિલ્મ હોય ને તો પણ એવું ના થાય. માનો કે મને રોમેન્ટિક ફિલ્મ ગમે, પણ મારે રોમેન્ટિક ફિલ્મ મને ગમતી હોય, પણ તો બી મારે જો એનો રિવ્યુ લખવાનો આવ્યો હોય તો એને વધારે માર્ક આપી દઉં એવું ના હોય કોઈ દિવસ. અને એ વખતે મારે એટલું તટસ્થ રહેવું જ પડે, એટલે ગુજરાતી ફિલ્મોને વખાણવી કે વખોડવી બેમાંથી એકેય વાત નથી હોતી અમારા મનમાં. તો ખાલી તટસ્થ રિવ્યૂ આપવો એ જ એક વાત હોય છે. રિવ્યુઅર હોય તો એને કોઈ ઝોનરા સ્પેસિફિકનું કોઈ પેલું પક્ષપાત હોય જ નહીં, એટલે એને ગમતી હોય પર્સનલી કે ભાઈ ધારો કે મને થ્રિલર મૂવી ગમતી હોય, બરાબર છે, તો એ મારે મારા સુધી રાખવાનું હોય. પણ જ્યારે હું પબ્લિક ડોમેઈન ઉપર કોઈ વાત મૂકતો હોઉં તો ત્યારે જસ્ટ બીકોઝ કે એ થ્રિલર મૂવી છે તો હું એને એકાદ સ્ટાર વધારે આપી દઉં, કે એ જોકે સ્ટારવાળી જુદી ચર્ચા છે, પણ હું એને બે માર્ક વધારે આપી દઉં, એ વસ્તુ ના હોય. એણે તો બધા જોનરાની ફિલ્મોને સરખી જ રીતે ટ્રીટ કરવી પડે. નિર્માતા અને નિર્દેશન સાથે જે સંકળાયેલા છે એમને પૂછવા માંગીશ કે ફિલ્મનો રિવ્યૂ જે કંઈ પણ લખાય, બરાબર છે, સારો નરસો, આપણા મતે, અગેન આ બધું બહુ સબ્જેક્ટિવ છે કે જેને જેવી લાગી એ લખે છે, તો એની ફિલ્મના કલેક્શન પર પડતી અસરો વિશે તમે કંઈ કહેવા માંગશો? પહેલા તો ખરાબ ફિલ્મ અગર ગુજરાતી વાત નહીં કરું તો માફ કરજો. એટલે જ આપણે એને ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ કીધું છે, ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ નહીં, એટલે ભાષા તો પછી છે, પહેલાં ભાવના અગત્યની છે, એટલે વાંધો નહીં. ફંડામેન્ટલી પહેલાં તો ફર્સ્ટ ક્વેશ્ચન પર આવીશ જે તમે એમને પૂછ્યો હતો કે ફિલ્મ મેકર હોય કે ફિલ્મ ક્રિટિક હોય, ઇન જનરિક બધા પાસે ઇક્વલ ફ્રીડમ ઓફ સ્પીચ છે. ફિલ્મ મેકરને આજે જે ટોપિક પર ફિલ્મ બનાવી હોય એ બનાવી શકે, ફિલ્મ ક્રિટિકને જે ફિલ્મ પર ક્રિટિસાઇઝ કરવું કે રિવ્યૂ લખવું હોય એ કરી શકે, અને ઓડિયન્સને જે ફિલ્મ જોવી છે એ જોઈ શકે. એ ફ્રીડમ ઓફ સ્પીચ સોસાયટીમાં હોવું જરૂરી છે અને એ છે. પ્રોબ્લેમ ત્યાં નથી આવતો, પ્રોબ્લેમ ત્યાં આવે છે જ્યારે આપણે એઝ અ ક્રિએટિવ પર્સન ઓર એઝ અ ક્રિટિક એ બાઉન્ડ્રી ક્રોસ કરીએ, એના જે બાઉન્ડ્રીઝ એના એની પેરિફેરલ હોય, એના એક માપદંડ હોય, એ ક્રોસ કરીને પ્રોબ્લેમ્સ ત્યાં આવે છે. આઈ થિંક સો ધ એન્ટાયર ડિસ્કશન ટુડે ઇઝ ઓલ અબાઉટ દેટ, એન્ડ હાઉ ટુ બી યુઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ આર જોબ રોલ્સ એન્ડ આર વી એકચ્યુઅલી ફોલોઈંગ ધ જોબ રોલ્સ ઓર નોટ. અને તમારો બીજો પ્રશ્ન છે કે કલેક્શનમાં ફરક, ઓબ્વિયસલી કલેક્શનમાં ફરક પડે છે, હેન્સ વી આર હેવિંગ. સો
અમારા માટે નોટ ઓન્લી જસ્ટ ઓડિયન્સ, ઓડિયન્સ તો ભગવાન છે, પણ લોકો શું લખે છે, ક્રિટિક્સ શું લખે છે, એ ઓબ્વિયસલી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સંદીપભાઈ તમારો મત. હું છે ને બે વાત એવી જુદી જુદી કરીશ કે એક તો એવું છે કે 5-1 વર્ષ પહેલાં સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રી, અમે લોકોએ જ્યારે ફર્સ્ટ ફિલ્મ બનાવી ત્યારે ત્યાંથી પાડીને ત્યાં સુધી 2008-09 આઈ થિંક અભિષેકની ને આશીષની, આપણે ગુજરાતી ફિલ્મની વાત કરીએ છીએ એટલે હું ઇન્ડિયાની ઇન્ટરનેશનલ સિનેમાના રિવ્યુઅર્સ ને એવી બધી વાત નહીં કરું, પણ ત્યાં સુધી મારા ખ્યાલથી બેટર હાફ સુધી તો લગભગ અમે બેગિંગ કરતા હતા, ભીખ માગતા હતા રિવ્યૂની, એવું કહી શકાય, અથવા તો અમે એમ કહેતા હતા કે તમારા છાપામાં સહેજ અમારી ફિલ્મ વિશે કંઈક છાપો ને પ્લીઝ, અથવા તો તમે કંઈક અમારા વિશે કંઈક એકમાત્ર માધ્યમ હતું છાપવું એ વખતે, ટેલિવિઝન પર રિવ્યૂઝ નેશનલ ચેનલ્સ પર થતા હતા, ન્યૂઝ ચેનલ્સ પર, પણ આઈ ડોન્ટ થિંક કે એન્ટરટેનમેન્ટ ચેનલ પર કંઈ આવું કંઈ થતું હોય, અને ગુજરાતીમાં તો જરાય નહીં, અત્યારે નથી થતું, એટલે ત્યાં સુધી આવું હતું. હવે અત્યારની પરિસ્થિતિ એવી છે કે રિવ્યુઅર્સ ખૂબ વધી ગયા છે એ તો ખરું જ, પણ રિવ્યુઅર્સની સજ્જતા નથી, રિવ્યુઅર્સ ભણેલા નથી, એટલે ફિલ્મ મેકર્સને ફિલ્મ ભણવી પડે તો જ ફિલ્મ બનાવી શકે. ભણવાના અર્થમાં હું સ્કૂલ એકલું નથી કરતો, ફિલ્મ સ્કૂલ તો છે જ ભણવા માટે, પણ આઈ થિંક એક એક સજ્જતા, એક એક્સપિરિયન્સ, 1000-1200 ઇન્ટરનેશનલ સિનેમા જોઈ હોય અને વિવિધ દેશની જોઈ હોય, એટલી હોલિવૂડની જોઈ હોય, એ પણ એક સજ્જતા નથી, એટલે ઓવરઓલ અને એમના રિવ્યૂઝ વાંચ્યા હોય અને એક અભ્યાસ કર્યો હોય, આ બધું ભેગું થઈ અને એકચ્યુઅલી રિવ્યૂ, હવે આપણા ત્યાં રિવ્યૂઝ થાય છે એ ફેસબુકમાં કોમેન્ટ્સના લેવલ પર થાય છે, ફેસબુકના એક પોસ્ટ તરીકે થાય છે કે તમારી ટાઈમલાઈન પર, હવે ક્રેડિબિલિટીના લેવલ પર એવું થાય કે તમારા 5000 કે 4000 મિત્રો હોય તો તમને ક્રેડિબલ સમજતા હોય તો એ રિવ્યૂનું વેલ્યુ છે, અધરવાઇઝ ધીરે ધીરે એ તમે ફિઝલ આઉટ થઈ જશે, પણ તમારી ક્રેડિબિલિટી રિવ્યુઅર તરીકે કેટલી છે એની ઉપરથી ફિલ્મ મેકર્સને પણ રસ પડતો હોય છે ને એવો ફિલ્મનો ફાયદો થતો હોય છે, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ એક જણાએ, કોઈ એક સેન્સિબલ વ્યક્તિએ કોઈ એક ફિલ્મ વિશે કંઈક એવું લખી નાખ્યું કે ઇટ્સ અ વાવ ફિલ્મ, યુનો, તો દેન એના પછીના જયેશભાઈના એક્સપિરિયન્સ હશે કે જયેશભાઈએ કંઈક શબ્દ લખ્યો હોય એના પછી 5-7 બ્લોગ મેં જોયા હોય નિખિલની ફિલ્મના, રોંગ સાઈડ રાજુના, તો દરેક એમાં એ શબ્દ વપરાયો હોય, યુનો, તો પોતાનું આગવું રિવ્યુઅરનો અભ્યાસ, પોતાનો આગવો રિવ્યુઅરનો અભ્યાસ નથી, અને અનફોર્ચ્યુનેટલી રિજિયનલમાં તો નથી જ, અને કન્ટ્રીમાં બહુ જ ગણાગાંઠા લગભગ 8 કે 7 રિવ્યુઅર્સ છે જેને અત્યારે અમે ફિલ્મ મેકર્સ તરીકે, ઇવન રિજિયનલના ફિલ્મ મેકર્સ તરીકે પણ અમે એને કન્સિડર કરીએ છીએ, અધરવાઇઝ નથી કરતા. આ પણ એક બહુ ભણવાનો વિષય છે, ટૂંકમાં જેટલું ફિલ્મ વિષય ભણવાનો છે. એમ એપ્રિસિએશન કોર્સ કરીને આવ્યા છે જયેશ અધર્યું, એમને પૂછી જુઓ કે એક મહિનાના કોર્સમાં કેટલી ફિલ્મો જોઈ અને એમને કેટલો અભ્યાસ કર્યો, ત્યારબાદ અત્યારે પણ કેટલા ફેસ્ટિવલ્સ એ એટેન્ડ કરે છે, ત્યારે એનો રિવ્યૂ વાંચવાનું મન પણ થાય. હવે આને બહુ લાઇટલી લેવામાં આવે છે ગુજરાતી ફિલ્મ્સ માટે, અને વિચ ઇઝ અનફોર્ચ્યુનેટ, અને એનાથી નુકસાન પણ થાય છે. આઈ થિંક વૈશાલ વિલ ટેલ યુ એક્ઝેક્ટલી કે આ કેટલું કેટલી રીતે બોક્સ ઓફિસ પર અસર થાય છે. વિશાલ ઇઝ ધ રાઇટ પર્સન. એઝ એ પ્રોડ્યુસર કે નિર્માતા, એક જ ખાલી ફિલ્મ બનાવી છેલ્લો દિવસ ગુજરાતીમાં, અને હું એના જ એક્સપિરિયન્સની વાત કરું કે રિવ્યૂઝ કેવી રીતે લખાતા હોય છે અને એની ઇફેક્ટ શું પડે છે. રિવ્યૂઝમાં એક ન્યૂઝપેપર છે, હું પર્ટિક્યુલર રીતે અનાઉન્સ નહીં કરું, મારી પાસે આર્ટિકલ્સ બધા જ પડ્યા છે. ફર્સ્ટ ફિલ્મ હતી ત્યાંની ફાઇલ બનાવી છે કે કેટલા લોકો રિવ્યૂ કર્યા, કેટલા લોકો આર્ટિકલ કવર કર્યું છે. ફિલ્મ રિલીઝ થઈ એના બીજા દિવસે સવાર જ્યારે ન્યૂઝપેપર ઓપન કરીને જોઈએ ત્યાં રિવ્યૂ મળે છે કે ભાઈ 2.5 out of 5, એટલે 2.5 રિવ્યૂ મળ્યા છે. અને એ જ જનતા એ ફિલ્મને એક અલગ હિસ્ટ્રીમાં લઈ જાય છે ફિલ્મને. એટલે હું રિવ્યુઅર્સ કરતાં, જે આપણા રિવ્યુઅર્સ કરતાં હું પહેલાં જનતાને જ મહત્ત્વ આપું છું, કારણ કે ઓડિયન્સ ઇઝ ધ રાઇટ રિવ્યુઅર્સ ફોર ધ મેકર્સ. મેકર્સ દરેક લોકો નિર્માતા કે ડિરેક્ટર એક ફિલ્મ બનાવે છે તો એક ઓડિયન્સ માટે બનાવે છે, ના તો ખાલી લિમિટેડ ટુ ધ રિવ્યુઅર્સ. એટલે હું અગર રિવ્યુઅરની વાત કરું તો જે 2.5 સ્ટાર આપે છે, અને આજની તારીખમાં એ જ ફિલ્મ
જે દરેકના લોકોના મોબાઈલમાં હોય છે, કોઈકના લેપટોપમાં હોય છે, કોઈકની પેનડ્રાઈવમાં હોય છે, કોઈક યુટ્યુબ ઉપર જોતા હોય છે, એટલે રિવ્યુઅર્સ પર અત્યારે કંઈ ખાસ સર મારે કંઈ કમેન્ટ કરવા જો મને એસ સચ દેખાયું નથી એમ, કે હું એને સિરિયસલી કન્સિડર કરું ને હજુ સુધી એ લેવલ પર મારે વાતમાં મને નથી દેખાયું એમ. કારણ કે જ્યારે મને 2.5 સ્ટાર મળે છે અને એની સામે જનતા જેને 5 out of 5 સ્ટાર આપે છે, તો પછી મારે જનતાને માનવી કે મારે રિવ્યુઅર્સને માનવી સાહેબ. અને એક બીજી વસ્તુ, એક જ ઇન્ડસ્ટ્રી એવી કે જેમાં રિવ્યુઅર્સ છે, જેમાં ક્રિટિક્સ છે, બીજો કોઈ ધંધો કરો સાહેબ? મારા ધ્યાનમાં નથી કોઈ બીજો કોઈ ધંધો કરો. અગર એક હોસ્પિટલ બનાવી, આજે મેં એક હોસ્પિટલ બનાવું છું, તો શું હોસ્પિટલ માટે મારી પાસે રિવ્યુઅર્સ છે કે ભાઈ આજે હોસ્પિટલનો રિવ્યૂ કર્યો અને પેલા પેશન્ટ્સ ગયા ત્યાં હતી? અરે યાર, ધીસ ઇઝ વોટ. એન્ડ અહીંયા આપણે અત્યારે ગુજરાતી ફિલ્મની વાત કરીએ છીએ, 2007માં આશીષ સરની હાફ બેટર હાફ, એના પછી સીધી 2012માં જે મલ્ટીપ્લેક્સની વાત કરું છું પર્ટિક્યુલરલી, કે જે મલ્ટીપ્લેક્સમાં ચાલતી ગુજરાતી ફિલ્મ્સ 2000 કેવી રીતે જઈશ, એના પછી 2015માં 3 ફિલ્મો આવી, ખાલી 3 જ ફિલ્મ, બસ એક ચાન્સ, ગુજુ બી ધ ગ્રેટ એન્ડ છેલ્લો દિવસ. 2016માં ફોર્ચ્યુનેટલી એક સારું એસ્ટાબ્લિશમેન્ટ થયું કે જેમાં 25-30 ફિલ્મ આવી. મને ખ્યાલ છે, બધાને ખ્યાલ છે કે ફિલ્મો કદાચ ઉપર નીચે બની શકે છે, એની ગુણવત્તા પણ કદાચ ઉપર નીચે હોઈ શકે છે, પણ શું અત્યારે આપણે આપણી રિજિયનલ સિનેમાની કેપેસિટીને એક બોલિવૂડ પ્લેટફોર્મ સાથે આપણે કમ્પેર કરીએ, તો બોલિવૂડમાં પણ આ વસ્તુનો તમને પર્સન્ટેજ જોવા મળશે કે આમાં હાર્ડલી 10% મૂવી સક્સેસફુલ થાય છે, બાકી 90% મૂવીઝ સક્સેસફુલ નથી થતી. પણ દરેક મેકર્સ પોતાના લેવલ પર બેસ્ટ પ્રયાસ કરે છે અને એને જનતા જ જે છે એ જ ખાલી અમારા માટે બેસ્ટ રિવ્યુઅર્સ છે, બેસ્ટ ફીડબેક આપનાર, સજેશન લેનાર. અને અમુક ઓલવેઝ મેકર્સ તરીકે ઓલવેઝ ઓપન હોઈએ છીએ, બધા પબ્લિકનો પણ અમુક રિવ્યૂ સાંભળતા હોઈએ છીએ. હવે આમાં છે ને 2-3 વસ્તુઓ છે. પહેલું શરૂ કરું કે અત્યારે આપણને એવું લાગતું હોય કે ભાઈ જે કદાચ ગુજરાતી બ્રોશરમાં સબ્જેક્ટ તરીકે પણ લખાયેલું છે કે જેનો કંઈક મિનિંગ એવો છે કે ભાઈ ગુજરાતીમાં અત્યારે ફિલ્મો કરતાં રિવ્યુઅરોની સંખ્યા વધી ગઈ છે, બરાબર? હવે કેવું છે કે ફિલ્મો વિશે લખો ને તો એટલે એક એવું સિમ્પલ લોજિક છે, ફિલ્મો વિશે કંઈ પણ તમે કહો ને એટલે લોકોના આઈબોલ તરત જ ત્યાં ખેંચાય, બરાબર છે? કેમ ફિલ્મોથી બધાની બહુ લાગણીઓ દુભાઈ જાય છે, બરોબર? એનું કારણ એ મૂળ તો પેલું સ્પોટલાઇટ ખેંચવાની જ વાત છે, શેડો ગ્લોરીની જ વાત છે, બરોબર છે? એટલે એવું માની લેવું એ તો માનવાવાળાની નાદાની છે કે ફેસબુક ઉપર અત્યારે જેટલા લોકો રિવ્યૂ કરતા હોય એ બધા જેન્યુઇન રિવ્યુઅર્સ છે, બરોબર? મોટાભાગના બધા ભાદરવાના ભીંડા જેવા હોય, બરોબર છે? અને તમે 5-1 નિયમિત રિવ્યૂ કરે ને તો તમને ખબર પડે કે કોઈ કયો રિવ્યુઅર કે કઈ વ્યક્તિ એ જેન્યુઇન છે કે ખાલી જસ્ટ ખાલી 5-25 લાઈક ઉઘરાવવા માટે જ આવ્યા છે, બરોબર છે? બીજું તમે એમ કીધું કે ભાઈ આટલા સ્ટાર્સ અને આ, હવે એક્ચ્યુઅલી આ સ્ટાર છે ને રિવ્યુમાં, મને ખબર નથી કોઈ ફિલ્મ ઇતિહાસકાર અથવા તો કદાચ મારે ભવિષ્યમાં ક્યારેક કરવું પડશે કે આ સ્ટાર એકચ્યુઅલી ક્યાંથી આવ્યા છે. હવે આ છે ને એકચ્યુઅલી પેલું છે જેને અનિવાર્ય અનિષ્ટ કહેવાય ને, એ શોર્ટકટ છે કે તમે સ્ટાર કે ભાઈ સ્ટાર કે ભાઈ 2.5 સ્ટાર, તમે કીધું 2.5 સ્ટાર, બરોબર? હવે એ સ્ટાર એકચ્યુઅલી એ રિવ્યુઅરે એક તો એ રિવ્યુઅરને ફિલ્મ કેવી લાગી છે એ છે, અને એનો રિવ્યુને રિફ્લેક્ટ કરે છે. એ સ્ટાર ક્યારેય એવું નથી કહેતા કે આ ફિલ્મ 2.5 સ્ટાર જેટલી જ ચાલશે. અને બીજી એક વાત એ કે આપણે ત્યાં કોઈને ખબર જ નથી કે ફિલ્મ રિવ્યુઅર અલગ વ્યક્તિ છે અને ટ્રેડ એનાલિસ્ટ અલગ વ્યક્તિ છે. ધારો કે ફિલ્મ રિવ્યુઅરે કોઈ ફિલ્મને 2 સ્ટાર આપ્યા હોય તો, અને એ ફિલ્મ 100-150 કરોડનો બિઝનેસ કરે સપોઝ હિન્દીમાં, તો એ જરાય જરૂરી નથી કે રિવ્યુઅરની નિષ્ફળતા છે. એ કામ હવે એ કોઈ ફિલ્મ કેટલો બિઝનેસ કરશે ને એમાં બીજા ઘણા બધા પરિબળો હોય, એમાં સ્ટાર્સ કહેવા છે, એનું માર્કેટિંગ કેવું છે, કયા સમયમાં રિલીઝ થઈ હતી, બીજા કોઈ પરિબળો છે કે નહીં, આ ડિમોનેટાઇઝેશન જેવા, બરોબર છે? અને એટલે ખાલી સ્ટાર ના વાંચો, સ્ટારની ફિલ્મના હેડિંગ, બરોબર, અને સ્ટાર એની વચ્ચે જે લખાય છે ને એ વાંચવું જોઈએ એકચ્યુઅલી, બરોબર? એટલે કોઈ રિવ્યુઅરે એવું પ્રેડિક્ટ ના કરવું જોઈએ કે આ ફિલ્મ તો 2.5 સ્ટારને લાયક છે એટલે આ ફિલ્મ કોઈને નહીં ગમે. ઓબ્લિક શું સમજશો તમે, ખબર છે તમને? ઓબ્લિક શું સમજશો તમે, જાણો છો? અહીંયા આ પબ્લિક ઓડિયન્સની જ વાત કરું, આપણે અત્યારે ઓડિયન્સની જ વાત કરીએ. અગર તમને કોઈ પણ રિવ્યુ તમે અગર એવી રીતે વાંચ્યો કે જેને 5-2 સ્ટાર મળ્યા સુધી તમે પિક્ચર જોવા માટે જશો, હા કે ના? મોટેથી બોલજો જરા પ્લીઝ. પણ
પણ કોઈ રિવ્યુઅરનું કામ એકચ્યુઅલી એ છે જ નહીં. આ બહુ છે ને પેલી ફાઇન લાઇન છે, કોઈ રિવ્યુઅરનું કામ એ છે જ નહીં કે હું તમને કહું કે બોસ તમે આ પિક્ચર આવી છે ને એ તમે જોવા જજો. મેં મોટે ભાગે ફર્સ્ટ વ્યુઅર્સ રિવ્યુઅર હોય બરાબર, કારણ કે ફ્રાઈડે મોર્નિંગ શો ફર્સ્ટ ડે ફર્સ્ટ જોતા હોય બરાબર. એટલે મેં એક મૂવી જોયું છે બરાબર, મેં મારી સમજણ પ્રમાણે મને મૂવી કેવું લાગ્યું છે એના વિશે લખ્યું છે. હવે ધારો કે મારે જો એ જ કહેવાનું હોય કે તમારે આ ફિલ્મ જોવી કે ન જોવી, તો એ તો બસ વર્ષોથી થતું જ આવ્યું છે. આઈ વિલ કમ ટુ યુ જયેશ ઓન દેટ. બેઝિકલી લેટ્સ ડિફાઇન કે એક ફિલ્મ મેકરનું એક જોબ છે કે એક સારી સ્ટોરી પર એક સારી ફિલ્મ બનાવે, જે બે કલાક લોકો ટાઈમ કાઢીને પૈસા નાખીને પિક્ચર જોવા આવે. ઇટ્સ અ વેરી વેલ્યુએબલ ટાઈમ ઓફ ઓડિયન્સ એન્ડ ટ્રસ્ટ, એ ટ્રસ્ટ જાળવી રાખે, એ ફિલ્મ મેકરનું જોબ છે. એટ ધ સેમ ટાઈમ એક ફિલ્મ ક્રિટિકનું જોબ છે કે એ જે રિવ્યૂ કરે છે, અ ફિલ્મ ક્રિટિક્સ જોબ ઇઝ બેઝિકલી એક ઓડિયન્સને હેલ્પ કરે કે અચ્છા યે ફ્રાઈડે કો છ પિક્ચર રિલીઝ હોઈ હે, ઇસમે સે યે સબસે અચ્છી પિક્ચર હે કે ઉસસે થોડી કમ અચ્છી પિક્ચર હે. સો બેઝિકલી હી હેલ્પ્સ ધ ઓડિયન્સ ટુ નેવિગેટ દેટ વિચ ફિલ્મ્સ યુ શુડ વોચ. એન્ડ ફિલ્મ ક્રિટિક ઇઝ જનરલી અ પર્સન હુ હેલ્પ્સ ટુ ચૂઝ ધ ફિલ્મ્સ. હવે ભૂલો બંને સાઈડ જાય. હવે એ પણ આર્ગ્યુમેન્ટ ખોટી છે કે ફિલ્મ ક્રિટિક હેઝ ટુ બી અ ફિલ્મ મેકર, દેટ્સ અ રોંગ નોશન. એક કોમેન્ટેટર કો જરૂરી નહીં કે ક્રિકેટર હોવા જરૂરી, હર્ષા પોગલે બહુ અચ્છા કોમેન્ટેટર પણ જરૂરી નહીં કે હી હેઝ બીન અ ક્રિકેટર, સો દેટ્સ અ રોંગ ઓર્ડર. ધ પ્રોબ્લેમ હેપન્સ વેર આપણે બહુ જ કટથ્રોટ થઈ જઈએ. આજે હું ગુજરાતી ફિલ્મ મેકર્સ કે ગુજરાતી સ્ટોરી ટેલર્સને જસ્ટિફાય નહીં કરું, બેડ ફિલ્મ જસ્ટિફાય નહીં કરું, પણ જેમ સંદીપભાઈએ કીધું કે 2012માં જ લોકોએ પિક્ચર બોલવાનું સ્ટાર્ટ કર્યું છે. આજે એક નાનો પ્લાન્ટ છે, નાનો પ્લાન્ટ આપણે ઘરમાં આંગણમાં આપણે સીડ નાખીને એમને ગ્રો કરીએ, ઇટ નીડ્સ અ સ્પેશિયલ કેર, ઇટ નીડ્સ સમ સ્પેશિયલ અટેન્શન, ઇટ નીડ્સ સ્પેશિયલ કેર ઇન રેગ્યુલર ઇન્ટરવલ્સ કે એને આપણે બરાબર પાણી આપીએ, એને બરાબર સનલાઇટ આપીએ. વી કાન્ટ ટ્રીટ દેટ પ્લાન્ટ લાઈક અ ટ્રી, લાઈક અ ફૂલગ્રોન ટ્રી. દેટ ફૂલગ્રોન ટ્રી ઇઝ લાઈક બોલિવૂડ ફિલ્મ્સ, જે 100 વર્ષથી લોકો ફિલ્મ જોઈ રહ્યા છે. એ જે નાનું પ્લાન્ટ છે ને, જે 5 વર્ષનો જ છે અત્યારે કે 2 વર્ષનો છે, એ આપણું ગુજરાતી ઇન્ડસ્ટ્રી બધા ફિલ્મ. સો ટેકનિકલી જયેશ યુ માઇટ બી રાઇટ કે ફિલ્મ ક્રિટિક કા જોબ હે કે હી જસ્ટ રાઇટ્સ ઇટ અને લોકોને હેલ્પ કરે છે, પણ હજુ પણ એને એક સોફ્ટ કોર્નરની જરૂર છે. વી કાન્ટ બી સો કટ થ્રોટ એન્ડ સો કાન્ટ બી સો ક્રિટિકલ, જે આપણે ખબર છે કે વર્ષમાં ખાલી 100 ફિલ્મ બનતી, એમાંથી ખાલી 30 ફિલ્મ રિલીઝ થતી, એમાંથી ખાલી 5ને પ્રોપર રિલીઝ મળતી હોય. નિખિલના પોઈન્ટને સેજ એલિબ્રેટ કરું. એક બીજી વસ્તુ છે કે ઇન્ટરનેશનલ સિનેમાની સાથે આપણે કોઈ પણ એક રિજનલ સિનેમાને કે કોઈ પણ એક હિન્દી સિનેમાને પણ ઇવન એટલા માટે સરખાવીએ છીએ, કારણ કે આપણું એક્સપોઝર ઇન્ટરનેશનલ સિનેમાનું હોઈ શકે. એક રિવ્યુઅર તરીકે જયેશભાઈ સાથે હું એગ્રી છું એ બાબત સાથે કે એ કરવું જોઈએ. નિખિલ સાથે એવી રીતે એગ્રી છું કે આ ઇન્ડસ્ટ્રીને તમારી જરૂર છે જ, કારણ કે અમે લોકોએ રિવ્યૂ માટે ઓલમોસ્ટ ભીખ માંગેલી છે એક ફિલ્મ મેકર તરીકે. એટલે મારા ખ્યાલથી તો હું એવું સ્વીકારું કે ફેસબુક પર લખે છે ને જે પોતાની કોમેન્ટ્સ કે ફિલ્મ માટે કે એમને ફિલ્મ કેવી લાગી, એ પણ મારા માટે બહુ જ મહત્ત્વનું છે ફિલ્મ મેકર તરીકે, કારણ કે એમના બી 4000 ફ્રેન્ડ્સ હોય ત્યાં સુધી મારી ફિલ્મ પહોંચે. માત્ર એટલું છે કે ગળ્યાગાંઠા 4 કે 5 લોકો સિવાય ફિલ્મને જોતા નથી, શીખ્યા નથી, આવડતું. એટલા માટે કહું છું કે આ ફિલ્મને એ જોનર સાથે કેવી રીતે તમે જોઈ શકો, આ ફિલ્મને જોવા માટેની તમારી માત્ર તમે કેટલાક, ધારો કે તમે તમારી પાસે 2 લાખ રીડર્સ છે એક છાપામાં, શૈલેન્દ્ર માટે ખાસ આ છે કે 2 લાખ છાપા કે 3 લાખ રીડર્સ છે દિવ્ય ભાસ્કરના કે કોઈ પણ એક ગુજરાત સમાચારના, તો એ પત્ર એ રિવ્યુઅરે માત્ર એના વ્યુઅર્સ એના રીડર્સને એમ કહે છે, તો એવી રીતે કહે કે આ ફિલ્મ એમને ગમી કે ના ગમી કરતાં પણ આ ફિલ્મની સારું નરસું પાછું એલોબરેટ કરીને છે સેન્સિબલી. ધારો કે કોઈક વખોડે ને તો પણ એની ખૂબ મજા છે એક ફિલ્મ મેકર તરીકે એક્સેપ્ટ કરવાની. આ ફિલ્મ મેકરનો પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કહું છું કે એક નાનો એક દાખલો છે કે ગોન વિથ ધ વિન્ડ નામની ફિલ્મ હતી જે ઓસ્કારવાળી, મેક્સિમમ ઓસ્કાર્સ આઈ થિંક ગોન વિથ ધ વિન્ડ મળેલા 1939 પછીના. તો એ ફિલ્મમાં એક એવો શોટ હતો કે જે શોટ લગભગ
8-9 મિનિટ ચાલેલો સળંગ અને એ મિઝોસી શોટની સામે સાથે હવે એ શોટ જ્યારે ફિલ્મમાં આવ્યો ત્યારે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું.